નમસ્કાર ન્યૂઝ પંકજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ચૂક્યા છે અમેરિકામાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વોશિંગ્ટનમાં ભારતીયોને મળ્યા પ્રધાનમંત્રી મોદી લોકોએ લગાવ્યા મોદી મોદીના નારા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકા પહોંચી ચૂક્યા છે અમેરિકામાં તેમની આ મુલાકાતમાં તેઓ યુએનજીએની જે સમિટ છે તેને પણ સંબોધન કરવાના છે સાથે સાથે અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે જો બાઇડન તેમની સાથે પણ તેઓ મુલાકાત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં અમેરિકામાં રહેતા જે ભારતીયો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને પ્રધાનમંત્રી ભારતીયોને પણ મળ્યા છે લોકોએ મોદી મોદીના નારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું તેમને આવકાર આપ્યો તો પ્રધાનમંત્રી અમેરિકાના પ્રવાસે છે ત્યારે પ્રધાનમંત્રી આજે પાંચ કંપનીઓના સીઈઓની સાથે મુલાકાત કરવાના છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ તેઓ મુલાકાત કરશે ઓસ્ટ્રેલિયા અને જાપાનના પીએમને પણ તેઓ મળવાના છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના વોશિંગ્ટન ખાતે હાલ પહોંચી ચૂક્યા છે અમેરિકાથી તેઓ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમને ભવ્ય આવકાર આપવામાં આવ્યો પાંચ કંપનીઓના સીઈઓને તેઓ મળવાના છે તો પીએમ ચાર દિવસના અમેરિકન પ્રવાસે છે ત્યારે પ્રધાનમંત્રીનું વિમાન જેવું જ અમેરિકાની ધરતી પર પહોંચ્યું તેવું જ ત્યાં હાજર ભારતીયોએ તિરંગો લહેરાવી જોરદાર સ્વાગત કર્યું અલગ અલગ પાંચ તસવીરો આપને બતાવી રહ્યા છે જ્યાં પહેલાં તો પીએમ વોશિંગ્ટનમાં પહોંચ્યા ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ બીજા જે ભારતીયો હતા તેમના સાથે તેમણે પહેલી મુલાકાત કરી ભારતીયોએ પણ મોદી મોદીના નારા લગાવ્યા વોશિંગ્ટનની ધરતી પર મોદીના પ્રવાસની સાથે જ મોદીમય બની ગયા ત્યાંના લોકો અને આ તસવીર જે આપ જોઈ રહ્યા છો તે ફ્લાઇટમાં અમેરિકામાં જઈ રહ્યા હતા એ દરમિયાનની છે જ્યારે અમેરિકાના પ્રવાસે તેઓ જઈ રહ્યા હતા તે વખતે ફ્લાઇટમાં તેઓ જે ફાઇલ છે અગત્યની જે કાગળો છે જે અમેરિકામાં તેઓ જો બાઇડન સાથેની મુલાકાત અને યુએનજીએમાં સમો સમિટને સંબોધન કરવાના હતા તેને લઈને તેઓ એક વર્ક કરી રહ્યા હતા પોતાનું જે હોમવર્ક કહેવાય છે એ કરી રહ્યા હતા ફાઇલ જે છે એ જોઈ રહ્યા હતા કેવી રીતે ત્યાં પ્રેઝન્ટેશન અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે ચર્ચા થવાની છે તે તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા તેને સમજી રહ્યા હતા આ ફ્લાઇટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ખાસિયત છે કે જે જગ્યાએ તેઓ સમિટને સંબોધન કરતા હોય છે અથવા જે દેશ સાથે તેઓ મુલાકાત કરવાના હોય છે ત્યારે એ દેશ સાથેના તમામ જે મુદ્દાઓ છે તેને બારીકાઈથી સમજતા હોય છે ત્યાં હાજર ભારતીયોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને મોદી મોદીના નારા લગાવ્યા સાથે જ માતરમ અને ભારત માતા કી જયના પણ નારા વિદેશી ધરતી પર ગુંજ્યા પ્રધાનમંત્રી મોદીએ ત્યાં હાજર લોકો સાથે સંવાદ પણ કર્યો અને સાથે તેમની સાથે જઈને હાથ પણ મિલાવ્યા ઓટોગ્રાફ પણ આપ્યો બાદમાં તેઓ હોટેલ જતા રહ્યા આજે ભારતીય સમય પ્રમાણે સાંજે પાંચ કલાકે જે અલગ અલગ કંપનીઓના સીઈઓ છે તેમની સાથે તેઓ મુલાકાત કરવાના છે ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે પીએમ મોદી ભારતીય મૂળના અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે અને ત્યારબાદ જાપાનના પ્રધાનમંત્રી સાથે પણ વાતચીત કરશે તો પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ કોવિડ નાઇન્ટીન સમિટ માટેના પોતાના સંબોધનમાં કોરોના કાળમાં ભારતની કામગીરી અને સિદ્ધિઓની વાત કરી આરોગચાળાની સામે રસીકરણ ઘણું જરૂરી છે તેવું કહી શકાય યુએસ પ્રમુખ બાઇડનના રસી ડોનેટ કરવાની વાતનું તેમણે પહેલાં સ્વાગત કર્યું આ પહેલ ખૂબ જ આવકારદાયક ગણાવી તો ભારતની વાત કરતાં તેમણે કહ્યું કે હાલ ભારતમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે જેમાં ભારતીય આરોગ્ય કર્મીઓ અને રસીકરણમાં જોડાયેલા લોકોની તેમણે પ્રશંસા કરી સાથે જ દુનિયાના દરેક દેશો માટે ખુલ્લા મુકાયેલા કોવિન પ્લેટફોર્મની વિશેષતાઓની પણ તેમણે વાત કહી ભારતમાં રસીની મેન્યુફેક્ચરિંગની ક્ષમતા વધારી અન્ય દેશો માટે રસી સપ્લાય કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો તેમણે પુનરોચ્ચાર કર્યો વિથ અધર કન્ટ્રીઝ એન્ડ વિથ કીપર્સ એન્ડ લાઈક The world also stood with India when we were going through a second wave. For the solidarity and support extended to India, I thank you all. તો ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે આ દરમિયાન આજે ત્રેવીસ સપ્ટેમ્બરે તેમનો નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે તે સૌથી પહેલાં જો બાઇડનને મળશે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા પછી આ પહેલીવાર હશે કે યુએસ પ્રેસિડન્ટ જો બાઇડન અને પીએમ મોદી પહેલી પ્રત્યક્ષરૂપે આમને સામને હશે જે બાદ પ્રધાનમંત્રી મોદી વ્હાઇટ હાઉસમાં જ ભારતીય મૂળના અમેરિકન પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની સાથે પણ મુલાકાત કરશે આ સિવાય જાપાનના પ્રધાનમંત્રી હિન્દે સુગા અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસનની સાથે પણ દ્વિપક્ષીય વાતચીત થશે આ દરમિયાન દરેક દેશના સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધો સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો રોકાણ ઉર્જા સુરક્ષા ક્લાઇમેટ ચેન્જ અને દરિયાઈ મુક્ત આવાગમન જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રહી શકે છે તો અમેરિકા પ્રવાસે આવેલા પીએમ મોદી આજે પહેલીવાર અમેરિકાના પ્રમુખ જો બાઇડનની સાથે પ્રત્યક્ષ બેઠક કરશે આ પહેલા ફોન પર અને વર્ચ્યુઅલ બેઠકમાં બંને રાષ્ટ્ર વડાઓ આમને સામને થઈ ચૂક્યા છે પણ આ પહેલીવાર હશે કે યુએસ પ્રમુખ તરીકે ચૂંટાયા પછી બાઇડનને પીએમ મોદી મળશે જોકે આ પહેલાં પણ બંને નેતાઓ રૂબરૂમાં મુલાકાત કરી ચૂક્યા છે કે જ્યારે બાઇડન ઓબામા વહીવટી તંત્રમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી સંભાળતા હતા આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના દેશની મુલાકાત પણ લીધી હતી